નો પ્રેક્ટિકલ છે વિવિધ લોડ અને પાવર ફેક્ટર પર સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરનો વોલ્ટેજ રેગ્યુલેશન નક્કી કરવું. એમાં જોઈશું આપણે રેઝિસ્ટિવ લોડ પર ટ્રાન્સફોર્મરનો વોલ્ટેજ રેગ્યુલેશન શોધવું. લેમ્પ લોડ લીધો છે, પેરેલમાં લેમ્પ લોડ જોડેલો છે. અહીંયા લેમ્પ લોડ પેરેલમાં કનેક્ટ કરીશું આઉટપુટ સાઈડ એટલે સેકન્ડરી સાઈડ. પેલી બાજુ તો કરવા દો. પ્રાઇમરી ઓન કરો, આ બાજુ સેકન્ડરી ઓન કરો. પડી જાય હવે લોડ સાથે લોડ આપ્યો ને 120 આ લોડ સાથે સેકન્ડરી વોલ્ટેજ લખવાનું ને મેડમ. 120 વોટ લખો અને વોલ્ટેજ કેવા થયા? 120 વોટ. 128 વોલ્ટેજ. વોલ્ટેજ એટલે લેગા ને 128 વોલ્ટેજ. તો 200 200 ને 200 લોકો 200 વોટ 200 વોટ એ લોડ સાથે સેકન્ડરી 128 100 કરંટમાં વધારો ઘટાડો 200 600 126 કેટલા તો સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરનું વોલ્ટેજ રેગ્યુલેશન રેઝિસ્ટિવ લોડ દ્વારા